ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત કેમ્પસની વાતમાં આજે વાત કરીશું પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક સાથે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો શું માની રહ્યા છે આવું જોઈએ. એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત કેમ્પસની વાત કાર્યક્રમમાં વાત કરીએ. એજી પીટીસી કોલેજ એટલે કે હાલ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે જે કોર્સ ઓળખાય છે એની કોલેજ છે, એના અધ્યાપકો છે, વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે હાલની એજ્યુકેશન સિસ્ટમ વિશે. પહેલાં તો આચાર્ય છે કોલેજના, તેમની સાથે વાત કરીએ. સાહેબ, અત્યારે તો કદાચ આ તમને જોશે એટલે ખબર પડશે કે આવો કોઈ કોર્સ હમણાં ચાલી રહ્યો છે એ કદાચ હમણાં ખબર પડશે. આપ શું માનો છો હાલની દ્રષ્ટિએ આપનો જે કોર્સ છે એ કઈ દિશામાં ક્યાં? ગુજરાતમાં નવા નવા આ શિક્ષણના આવિષ્કરણ આવી રહ્યા છે, એમાં પીટીસી શિક્ષકો જે છે પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ, એમાં આ ડીએલએડ નવું નામ આપ્યું છે. પહેલાં એને બુનિયાદી અધ્યાપન મંદિર તરીકે ઓળખતા હતા. આ કોલેજોમાં અત્યારે શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે. પણ કેમ જાણે દુનિયાને એક ક્રેઝ એવો છે કે પ્રાથમિક શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ તૈયાર થવા માટે, તાલીમ લેવા માટે બહુ ઓછા આવે છે. એટલે અત્યારે અમારી પાસે જે તાલીમાર્થીઓ છે એમને અમે 2 વર્ષનો અભ્યાસક્રમ જે પીટીસીનો છે, જેને ડીએલએડ કહે છે નવા અભ્યાસક્રમમાં, એ તાલીમ આપીએ છીએ અને પ્રાથમિક શિક્ષકો તૈયાર કરીએ છીએ. તો ગુજરાતની નામાંકિત એચકે પીટીસી કોલેજના આ તાલીમાર્થીઓ અમારા ગુજરાતના જુદા જુદી સ્કૂલોમાં અમારી આ તાલીમાર્થીઓ સેવાઓ આપે છે. પણ અત્યારે જે છે નવી શિક્ષણ નીતિઓ આવી રહી છે અને એમાં આ ડીએલએડ જે છે એને સરકાર બહુ હાઇલાઇટ કરે અને પ્રાથમિક શિક્ષણને જરા વ્યવસ્થિત રીતે એને અભ્યાસક્રમમાં સ્થાન આપે એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રોને પૂછીને આપ જાણી શકશો કે પહેલાં 10મા ઉપર પીટીસી કોલેજ થતી હતી, પીટીસી 2 વર્ષનો, એ પછી એમાં ગ્રેજ્યુએશન પછી અને 12મા પછી થયું. અત્યારે તો એમએ થયેલા છોકરાઓ પીટીસી થવા આવે છે, એ સારી વાત છે. આ તાલીમાર્થીઓ ગુજરાતના જુદા જુદા ગામોમાં તૈયાર થઈને શિક્ષણ કાર્ય કરે છે અને એ બાળકોને ભણાવવાની જે અત્યારે હાલ જે ઇંગ્લિશ મીડિયમ તરફનો ક્રેઝ વધ્યો છે એની સાથે સાથે ગુજરાતી માધ્યમની શાળાઓ જે છે એને પણ આપણે જીવંત રાખવાની છે. આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતીના શિક્ષકો જે છે એ શિક્ષકો અહીંયા તાલીમ લઈ અને ગુજરાતના જુદા જુદા ઊંડાણના ગામોમાં એ સેવાઓ આપે છે. એ અમારા માટે બહુ ગૌરવની વાત છે કે આ શિક્ષકનો વ્યવસાય એક પવિત્ર વ્યવસાય છે. અમે બધા ચાણક્યના વંશજો છીએ એ રીતે ગૌરવ લઈએ છીએ. પણ કેમ જાણે આ શિક્ષણ માટે આ લોકોને કેમ ઓછું પેલું લાગે છે, બીજા કોર્સિસ કરતાં શિક્ષક થવા માટેની જે તાલીમ વર્ગો છે એમાં સંખ્યા ઘટતી જાય છે. એ આપ પણ લાંબા સમયથી જોડાયેલા છો. પહેલાં તો એવું હતું કે આજે કોલેજ હોય એ કોલેજમાં એડમિશન લેવા માટે એટલી બધી પડાપડી થતી હતી, પરંતુ આ ટૂંકમાં જણાવો આ પરિસ્થિતિ કેમ કે આજકાલ કોલેજો બંધ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ નથી મળતા? નહીં, એનું કારણ એવું છે કે અત્યાર સુધીમાં તમે કહ્યું એ સાચી વાત છે કે 85% થી ઉપર 12મામાં હોય એને પીટીસીમાં એડમિશન મળે, 2 વર્ષ પૂરા થાય એ જ દિવસે એને નોકરી મળે. આ માહોલ બદલાયો એક તો સરકારની 2009માં એક નવો કાયદો આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન, RTE 2009. એના અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓના 2 વિભાગ પડી ગયા, ઉચ્ચ પ્રાથમિક અને પ્રાથમિક. તો પ્રાથમિક એટલે 1 થી 5 ધોરણ, એમાં પીટીસી શિક્ષક, પીટીસી થયેલા શિક્ષકોને નોકરી મળે અને 6 થી 8માં BEd થયેલા શિક્ષકોને નોકરી મળે. આને કારણે ગુજરાતની કેટલી બધી શાળાઓમાંથી 6 થી 8માં જે પીટીસી થયેલા શિક્ષકો કામ કરતા હતા તેઓ નીચેના ધોરણોમાં 1 થી 5માં જોડાયા, એના કારણે ભરતીની પ્રક્રિયા ઉપર બ્રેક લાગી અને એની સીધી અસર એ ડીએલએડ સંસ્થાઓના એડમિશન ઉપર થઈ. તેમ છતાં જેટલા સ્ટુડન્ટ ભણે છે, જેટલા ડીએલએડ કરી રહ્યા છે, સારામાં સારા પ્રાથમિક શિક્ષકો તૈયાર થાય, કારણ કે પ્રાથમિક પીટીસીનમાં બેઝિક વસ્તુ છે ગીતો, વાર્તાઓ, પ્રાર્થના સંમેલનો, જે કોઈ બીએડમાં નહીં થઈ શકે. એટલે આ પીટીસી કાર્યની વિશેષતાઓ છે ડીએલએડની, એને ઉજાગર કરવી જોઈએ. ધન્યવાદ. વિદ્યાર્થીઓ શું માને છે એ જાણવાનો પ્રયાસ કરીએ. તમે પણ વિદ્યાર્થી છો, સૌથી પહેલાં એ કહો કે એડમિશન લેવાનું વાત હતી તો દિમાગમાં શું ચાલતું હતું અને કેમ પીટીસી તમે ચૂઝ કર્યું? પીટીસી ચૂઝ કરવાનું કારણ એ જ હતું કે BSc કરીને બી પાછળ કોઈ સ્કોપ નથી હોતા અને ડીએલએડ કર્યા પછી તો અમે જો TET ની ભરતી થાય તો પછી એમાં બી કોઈ ચાન્સ આવે તો
તો સરકારની એકની જ માગણી કરીએ છીએ કે ડીએલએડ પતે અને ટેટની ભરતી થાય, એના માટે જ કહી. શું માનો છો કારણ કે જે વિદ્યાર્થીઓમાં અને શિક્ષણ જગતમાં એવું કહેવાય કે અત્યાર સુધી લોકો અને કદાચ લોકોનો ખ્યાલ પણ નહીં હોય કે પીટીસીનું નામ બદલીને આ જે છે, મને પણ ખબર નથી, નથી ખબર. મેં અહીંયા આવ્યો એજીમાં એડમિશન લેવા બીડમાં, તો મને ખબર પડી ડીએલએલ કોર્સ ચાલે છે, તો મને ઇન્ટરેસ્ટ હતો બાળકોમાં કે 1-5 ધોરણના બાળકો જોડે શીખવું, તો મેં બીએડમાં એડમિશનને બદલે ડીએલએલમાં એડમિશન લીધું. હા, તો તમે તૈયાર છો? મેં એમએસસી મેથેમેટિક્સ કરેલું છે. હાલ હા, તો પણ મેં એડમિશન એમ લીધું કારણ કે મારે ઇન્ટરેસ્ટ છે કે નાના બાળકો સાથે વર્ક કરવું. કેટલા તૈયાર છો આવનારી પેઢીને ભણાવવા માટે, ખાસ તો તમે નાના બાળકો સાથે ડીલ કરવાની છે? મને બહુ ઉત્સાહ છે બાળકોમાં શીખવાડવા માટેનો, અને ઘણી મજા આવે છે મને, એટલા માટે જ હું આ કોર્સ સિલેક્ટ કર્યો. બાકી એમાં એવું કશું છે નહીં કે હું એમએસસી મેથેમેટિક્સ કર્યું છે, એમ છતાં 12માનો કોર્સ સિલેક્ટ કર્યો. તમે અહીંયા જ્યારે એડમિશન લીધું, 12મું પાસ કર્યું, પછી દિમાગમાં શું ચાલતું હતું ને આપે અહીંયા એડમિશન લીધું? મેં 12મા પછી બીએસસી કર્યું છે, અને બીએસસી પછી મેં જોયું કે બીએડમાં હાલ ટેટ 2ની સરકાર ભરતી કરતી નથી, અને ટેટ 1ની પણ હમણાં થોડા ટાઈમમાં થઈ શકે છે એવી છે, એટલા માટે ડીએલએડ ચૂઝ કર્યું છે. અન્ય વિદ્યાર્થી છે એ શું માને છે? તમે યુવાન છો, ઘણા બધા હાલ એજ્યુકેશન ક્ષેત્રમાં તમે નજીકથી ખૂબ જોયા હશે, જાણ્યું હશે ને માધ્યમોમાં જોતા હશો, તો વિદ્યાર્થી તરીકે તમને શું ફીલ થાય જ્યારે આ ખબર પડે કે હવે પીટીસી જે છે તમારો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એ હવે લોકોથી શિક્ષણ જગતથી અછૂતું કદાચ એમ કહી શકાય કે એકદમ બહુ જ છૂટું પડી ગયેલું લાગે છે, ત્યારે દિમાગમાં શું વિચાર આવે? અમે જ્યારે એડમિશન લીધું હતું એટલે અમારા મગજમાં એક જ વિચાર હતો કે અમે બાળકોને ભણાવશું. અમે બી એક વર્ષ બીએસસી છોડીને આવ્યા બાળકોને ભણાવવા, પણ અત્યારે જે પહેલાં જેવો ક્રેઝ હતો અત્યારે ક્રેઝ છ નહીં. અત્યારે 200 બાળકો હતા, અત્યારે અમારી કોલેજમાં 30 છોકરાઓ છું. અત્યારે જે ક્રેઝ ઘટવો જોવો ને એ ઘટી ગયો છે, પહેલાં જેવો રહ્યો નથી. અને અત્યારે જે છોકરાઓની શાળાઓમાં શિક્ષકોની માંગ છે પણ સરકાર ભરતી કરતી નથી. 2017 ટેટ 1ની ભરતી લીધી હતી, અત્યારે કોઈ એક્ઝામ આવતી નહીં, ટેટ 1ની એક્ઝામ લેતા નહીં એટલે સરકારની ભરતી થતી નથી શિક્ષકોની, ને ભરતી થતી નથી ને એટલે કોઈ એડમિશન લેવા તૈયાર નથી. બીજું કોઈ એનું કોઈ કારણ નહીં, ભરતી થવાનું એક જ કારણ છે, ભરતી થતી નથી. એક પીટીસી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એના વિદ્યાર્થી હોવાના નાતે તમે કયા કયા પડકાર તમારા એજ્યુકેશન સેક્ટરમાં જોઈ રહ્યા છો, ચેલેન્જ કયા માનો છો? તો મારું કહેવું એમ છે કે અમે હું પણ 12 સાયન્સ કરીને આવ્યો છું, પણ એ આ માટે અહીંયા આવ્યો છું કે હવે પછીના રિટાયરમેન્ટ વધી જશે, હવે પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષકો હવે રિટાયરમેન્ટ થશે, અને ત્યાંની અંદર ડીએલઈડીના બધા શિક્ષકોને લે તેવી મારી માંગણી છે. કારણ કે ડીએલઈડીમાં 1-5 કોર્સની પૂરેપૂરી તૈયારી કરવામાં આવે છે, જે બીએડની અંદર 6-8 તૈયારી કરવાની, 1-5 અંદર જે રિટાયરમેન્ટ થશે શિક્ષકો તેની અંદર ડીએલઈડીની ભરતી કરે તેવી મારી માંગણી છે, એટલા માટે હવે એટલે હું ડીએલઈડી કરવા આવ્યો છું અહીંયા. તમે વિદ્યાર્થી છો, આ તો તમારા પીટીસીની વાત થઈ, પણ ઓવરઓલ એક વાત કરું સ્ટુડન્ટ લાઈફ, તો સ્ટુડન્ટ લાઈફમાં વિદ્યાર્થી માટે કયા કયા ચેલેન્જીસ માનો છો? પીટીસી સિવાય પણ ઘણા બધા ચેલેન્જીસ હોય છે, જ્યારે 10મું પાસ કરો, 12મું પાસ કરો, પછી કોલેજમાં જાઓ, સૌથી મોટો સવાલ એ આવે કે હવે શું કરવું, તે વિદ્યાર્થી જીવનમાં કેટલો મોટો પડકાર હોય છે? જે 10મા ધોરણના છોકરા પાસ કરીને નીકળ્યા હોય બોર્ડની પરીક્ષા, એટલે બધા એને પ્રેશર કરતા હોય કે ઓલા જો એમને કોઈક કાકા હોય, મામા હોય, કે કોઈ બીકોમ કે એમકોમ કરેલું હોય, કોઈક સાયન્સ વાળું હોય, કા સીએ વાળું હોય, તો એ પ્રમાણે પછી એ બધા પોતપોતાના પ્રોફેશન તરીકે વિદ્યાર્થીને એમ કે તું આ લાઈનમાં જા, તું આ લાઈનમાં જા, કોઈ વિદ્યાર્થીનો રસ જોવા માગતું જ નથી. એટલે એ વિદ્યાર્થીને સમજવું જોઈએ કે એને જેમાં જવું હોય, જેમાં રસ હોય, એમાં જ એને મોકલવો પડે, તો જે વિદ્યાર્થી આગળ જઈને કંઈક કરી શકે અને બતાવી શકે. તમારા સિવાય પણ ઘણા તમારા મિત્રો હશે કે જેમને આ પ્રકારનો અનુભવ હશે, તમારે કંઈક કરવું હશે અલગ, અને આજુબાજુથી પ્રેશર ઘણું બધું હશે, પહેલાંમાં પહેલું તો અડોશ પડોશ અને સગાવાલા, અને પછી પેરેન્ટ્સ, એ વિદ્યાર્થી માટે કેટલું કઠિન બની જાય છે? એ પ્રમાણે એવું છે કે બધાના મંતવ્ય અલગ હોય છે, બધાનું કહેવું અલગ હોય છે, એ પ્રમાણે પોતાના પસંદના વિષયની ચોઈસ એ વિદ્યાર્થીએ કરવી જોઈએ. તમે શું માનો છો, તમને કયા પ્રકારનો અનુભવ છે આ ખાસ તો આ સંદર્ભમાં? ડીએલએડ કરવા માટે 1-8 જો સરકાર ભરતી કરે તો નોકરી મળી શકે છે, પણ અત્યારે સરકાર હાલમાં ભરતી કરતી નથી એમ, તો તે માટે ટેટની પરીક્ષા પણ લેતી નથી,
તો તે સરકારે પરીક્ષાઓ લેવી જોઈએ ટેટની. તમે ક્યાંક ડીએલઈડીના વિદ્યાર્થી તરીકે કેટલા તૈયાર છો નવી પેઢીને તૈયાર કરવા માટે? હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર થયો છું, છતાં પણ મેં પીટીસી કોલેજ ચોઈસ કરી. મારું પીટીસી કરવાનું મંતવ્ય એક જ હતું, ડિપ્લોમા કરીને ફરી પણ ગવર્મેન્ટ જોબ મળતી નથી. હાલ પીટીસી કર્યા ફરી જો સારા પર્સન્ટેજ આવે અને ટેટ વનની સરકાર ભરતી કરે તો 50% ચાન્સ વધી જાય છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા એચકે કોલેજ આવેલી છે ડીએલએડની કોલેજ, ત્યાંના વિદ્યાર્થીઓના અધ્યાપકો તેમની સાથે વાત કરીને તેમના ખાસ એજ્યુકેશન સેક્ટરમાં શું પરિસ્થિતિ છે અને શું છે હાલની એજ્યુકેશન સિસ્ટમ તે વિશે તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા.